શરીરમાં થતા મૂત્રમાર્ગનું ઇન્ફેક્શન, પથરી તથા પ્રોસ્ટેટ અને કિડની લગતી ગંભીર બીમારી વિશે સંપૂર્ણ માર્ગદર્શન આપશે ડોક્ટર દિનેશ પટેલ. નમસ્કાર અનવી, આપનું સ્વાગત કરું છું દેવસ્ય લાઇફલાઇન કાર્યક્રમમાં. દર્શકો, તો દેવસ્ય લાઇફલાઇન કાર્યક્રમમાં આપણે કિડની અને સાથે બીજા બધા રોગો વિશે માહિતી મેળવતા હોય છે, વાતો કરતા હોય છે. આજે વાત કરવી છે કિડનીમાં થતી પથરી વિશે અને એ પથરીની સારવાર કઈ કઈ રીતે પોસિબલ છે, લેટેસ્ટમાં અત્યારે કયા પ્રકારની સારવાર થાય છે અંગે આજે વાત કરવી છે. વાત કરવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે દેવસ્ય મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલના યુરોલોજીસ્ટ અને ચેરમેન એવા ડોક્ટર દિનેશ પટેલ. ડોક્ટર દિનેશજી, આપનું સ્વાગત છે. નમસ્કાર દર્શક મિત્રો. ડોક્ટર દિનેશજી, આપણે કિડનીમાં થતી પથરી વિશે વાત કરવી છે, સારવાર વિશે વાત કરવી છે, લેટેસ્ટ ટેકનોલોજી વિશે વાત કરવી છે, પણ તો એ પહેલાં રીકેપ આપણે થોડી જોઈ લઈએ કે કિડનીમાં પથરી ક્યારે થાય છે. નહીં, કિડની ક્યાં આવેલી છે એની વિશે ચર્ચા કરીએ. સૌપ્રથમ તો અન્વી, કિડની નોર્મલી ઘણા બધા દર્શક મિત્રો આપણો પ્રોગ્રામ રેગ્યુલરલી જોતા હોય છે, પરંતુ જે નવા દર્શક મિત્રો છે જેને હજુ પણ કિડની ક્યાં આવેલી છે એનો ઘણીવાર ખ્યાલ હોતો નથી, તો બોડીની અંદર બે કિડની આવેલી હોય છે અને એ જે કિડનીનું જે સ્થાન છે, જે પ્લેસ છે, એ પેટના પાછળના ભાગમાં પાંસળીની નીચે, ઉદરપટલની નીચે, મણકાની ડાબી બાજુ ડાબી કિડની અને જમણી બાજુ જમણી કિડની હોય છે. અને નોર્મલી એવું કહેવાય કે કિડનીની જે સાઇઝ છે દરેક વ્યક્તિની પોતાની જે મુઠ્ઠી હોય છે, મુઠ્ઠીની સાઇઝની આ કિડની હોય છે. જો એડલ્ટની વાત કરીએ તો કિડનીની જે સાઇઝ છે એ લંબાઈ એની 9 to 10 centimeters, પહોળાઈ એની 4 to 5 centimeters અને થિકનેસ એની 2 to 3 centimeters હોય છે કે અન્વી. અને આ જે કિડનીનું જે કાર્ય છે એ શરીરની અંદર જે નોર્મલી જે જુદા જુદા જે કાર્યો થાય છે એની અંતે જે કચરો છે, જે લોહીની અંદર જે જમા થતો હોય છે, એ કચરાવાળું જે ઇમ્પ્યોર બ્લડ છે કિડનીમાં આવતું હોય છે. કિડનીની અંદર, એક કિડનીની અંદર 1 million નેફ્રોન્સ એટલે કે ગરણીઓ હોય છે. 1 million એટલે 10 lakh, જે 10 lakh એ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં દેખાતી હોય છે. આ નેફ્રોન્સની અંદર જે ઇમ્પ્યોર બ્લડ આવે અને પછી ત્યાંથી બધો કચરો બધો ગરણીવાળે બધો નીચે ફિલ્ટર થાય અને કચરાની સાથે જે યુરિન, જે વોટર છે, વોટર મિશ્ર થાય અને પછી યુરિન બનતો હોય છે. હવે બોડીની અંદર બે કિડની છે એટલે બે કિડનીની અંદરથી જે યુરિનનો ટ્રાન્સપોર્ટ યુરેટર એટલે કે મૂત્રવાહિની દ્વારા થતો હોય છે. કિડની પેટના ભાગમાં ઉપરના ભાગમાં પાછળની બાજુ આવેલી હોય છે અને એ યુરિન છે યુરેટર. યુરેટર 25 centimeters અનવી લાંબો હોય છે. હવે એ યુરિન કિડનીમાંથી નીકળીને યુરેટર દ્વારા નીચે પેઢુંમાં આવેલી મૂત્રાશય, બ્લડર, યુરિનરી બ્લડર કહેવાય. મોટાભાગના લોકો જે કોથળી છે એને પેલી બે રીતે સમજતા હોય છે. સ્ત્રીઓમાં જે કોથળી આવે છે એને ગર્ભાશયની કોથળી હોય છે અને આગળની બાજુ મૂત્રાશય હોય છે. પુરુષોમાં મૂત્રાશય એટલું જ હોય પેઢુંની અંદર અને એ મૂત્રાશયમાં યુરિન બધું યુરેટર દ્વારા બધું ઠલવાતું હોય છે અને યુરિનરી જે બ્લેડર છે એની કેપેસિટી 400 to 500 cc જેટલી હોય છે. અને જ્યારે પેશાબ જ્યારે ભરાય ત્યારે આપણે વોશરૂમમાં જઈને ખાલી કરતા હોય છે. અત્યારે આજે આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છે, આજે જે અત્યારે જે ઇમેજ બતાવવામાં આવી રહી છે અત્યારે, એમાં જે આપ જોઈ શકો છો કે યુરેટરની અંદર, મૂત્રવાહિની અંદર એક મોટો સ્ટોન આવી ગયેલો છે અને એ જે સ્ટોનના કારણે જે કિડનીની અંદર જે યુરિન ભેગું થાય છે, યુરિનમાં ધીરે ધીરે ઇન્ફેક્શન થવાથી એમાં પરુ થતું હોય છે. અને આજે આપણે ચર્ચા એની ખાસ કરશું કે ભાઈ આનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું અનવી. એટલે જ્યારે સ્ટોન જ્યારે આવીને ફસાય હોય ત્યારે કિડની પર શું અસર થાય છે, એની સારવાર કેવી રીતે કરવી, લેટેસ્ટ ટેકનોલોજી કઈ અવેલેબલ છે એની આપણે ડિસ્કસ કરશું. જી જી, એટલે કિડનીમાં થતી પથરી થાય છે તો એની સારવાર કયા પ્રકારની અવેલેબલ છે અને લેટેસ્ટ ટેકનોલોજી, લેટેસ્ટ સારવાર અત્યારે કઈ કઈ ઉપલબ્ધ છે, જે લેટેસ્ટ સારવારથી આપણે કિડનીમાં થતી પથરીને દૂર કરી શકીએ છે. ખાસ કરીને આપણે કીધું કે અસર કઈ કઈ રીતે થાય છે. ડોક્ટર દિનેશ, આપ શું કહેશો આ જ્યારે કિડનીમાં પથરી થાય ત્યારે? હવે કિડનીમાં જેમ અત્યારે ઇમેજ બતાવી, ઇમેજ પ્રમાણે જો ડિસ્કશન કરીએ તો ઇમેજની અંદર જે આપણે જોઈ શકો છો કે યુરેટરની અંદર જે સ્ટોન છે, મૂત્રવાહિની અંદર જે સ્ટોન છે, એના કારણે કિડનીની અંદર જે ધીરે ધીરે પરુ થતું હોય છે, એ પરુના કારણે દર્દીને જે છે ઠંડી હોય ને તાવ આવતો હોય છે. હવે જ્યારે બી કોઈ બી દર્દી આવે છે ત્યારે એના લક્ષણમાં મોટે ભાગે એ વખતે પેઇન હોતું જ નથી, કારણ કે પથરી ત્યાં ચોટી ગયેલી હોય છે અને પેઇન દર્દીને થતું નથી. માત્ર મોટાભાગના લોકોની કમ્પ્લેન શું, ઠંડી હોય ને તાવ આવો. નોર્મલી જ્યારે આ જે દર્દી છે જ્યારે ફેમિલી ડૉક્ટર પાસે જાય છે ત્યારે એને મલેરિયા ઘણી વાર સમજતા હોય છે, મલેરિયાની ટ્રીટમેન્ટ થતી હોય છે. પણ જો સોનોગ્રાફી કરવામાં આવે તો ખ્યાલ આવે કે કિડનીની અંદર પરુ થઈ ગયેલું છે, નળીની અંદર પથરી થવાના કારણે.
હવે જ્યારે બી આવું જ્યારે પરું થાય છે, નોર્મલી અમારા દેવશ્ય કિડની હોસ્પિટલની અંદર જ્યારે કોઈ બી વ્યક્તિ આવે છે ત્યારે અમે રૂટીનલી બેડ સાઇડ સોનોગ્રાફી કરીએ છીએ. અને સોનોગ્રાફી કરીએ એટલે તરત જ પકડાતું હોય છે કે ભાઈ સ્ટોન કઈ જગ્યાએ છે, સ્ટોનની સાઇઝ શું છે. ધારો કે યુરેટરની અંદર સ્ટોન છે તો એ સ્ટોનની સાઇઝ કેટલી છે. નોર્મલી અત્યારે જે પિક્ચરમાં બતાવી છે સ્ટોનની સાઇઝ લગભગ 15 મિલીમીટર એટલે કે 1.5 સેન્ટીમીટરનો મોટો સ્ટોન છે અને એના કારણે કિડનીની અંદર પરું થઈ ગયેલું છે. હવે આ જ્યારે પરું થઈ જાય ત્યારે દર્દીને અમે એડમિટ કરતા હોઈએ છીએ. નોર્મલી જ્યારે બ્લડનો કાઉન્ટ કરવામાં આવે છે ત્યારે લગભગ બ્લડનો કાઉન્ટ 20,000થી ઉપર આવતો હોય છે. અને જ્યારે એ બ્લડ કાઉન્ટ વધારે હોય અને જ્યારે પરું થઈ ગયું હોય ત્યારે અમે નોર્મલી દર્દીને બે ટ્રીટમેન્ટ સજેસ્ટ કરતા હોય છે. યા કાં તો એને નીચેથી ડબલ જે સ્ટેન્ડ ડીજે સ્ટેન્ડ મૂકતા હોય છે, જે અત્યારે આપણે ઇમેજમાં જોઈ શકો છો કે ડીજે સ્ટેન્ડ મૂકીને પથરીની બાજુમાં સ્ટેન્ડ મૂકવાથી જે પરું કિડનીની અંદર ભેગું થયેલું છે એ ધીરે ધીરે બહાર નીકળી જાય. અત્યારે આપ જોઈ શકો અત્યારે જે બ્લુ કલરનો જે સ્ટેન્ડ છે જેનો એક છેડો કિડનીમાં અને બીજો છેડો મૂત્રાશયમાં આપ જોઈ શકો છો, તે સ્ટેન્ડ છે બાયપાસ કરે છે સ્ટોનને. એ વખતે કિડનીનો રિપોર્ટ વધવાના કારણે સીધો સ્ટોન અમે ઘણીવાર કાઢતા નથી. સીધો સ્ટોન કાઢવાથી કિડનીમાં ડેમેજ થતો હોય છે કારણ કે ઓલરેડી કિડનીનો ક્રિએટિન રિપોર્ટ એ વખતે મોટાભાગના લોકોની અંદર એ રિપોર્ટ 1.5 કરતાં વધારે હોય છે. નોર્મલ ક્રિએટિનની જે વેલ્યુ છે 1.3 હોય છે, પણ મોટાભાગના દર્દીઓ જ્યારે આવતા હોય છે ત્યારે ક્રિએટિન કાં તો 2.5 હોય છે, કાં તો 3.5 હોય છે, કાં તો 4 હોય છે. એટલે નોર્મલી જો પ્રાઇમરી લેવલે નેફ્રોલોજીસ્ટની સલાહ મુજબ અમે ઘણીવાર ડાયાલિસિસ કરતા હોય છે. ડાયાલિસિસ પછી જ્યારે પેશન્ટ સ્ટેબલ થાય અને એનું જે બ્લીડિંગ જે પ્રોફાઇલ છે પર્ટિક્યુલરલી બ્લીડિંગ ટાઈમ, ક્લોટિંગ ટાઈમ, એપીટીટી જ્યારે નોર્મલ આવે ત્યારે અમે દર્દીને ડિજેસ્ટેન કાં તો બહારની બાજુ નળી જેને પીસીએન કહેવામાં આવે છે એ અમે મૂકતા હોઈએ છીએ. ડિજેસ્ટેન મૂકવાથી અને પીસીએન મૂકતા અત્યારે આપ ઇમેજમાં જોઈ શકો જે નળી મૂકેલી છે એ પાછળની બાજુએ પીઠમાંથી એક નાનું પંક્ચર કરીને અમે નળી મૂકીએ છીએ ટેકનોલોજીથી, એને પીસીએન કહેવામાં આવે છે. એટલે કાં તો ડિજેસ્ટેન ઘણીવાર ઘણા લોકોમાં નથી જતો નીચેથી, એટલે અમે સ્કિનમાં પાછળની બાજુ અમે આ રીતે પીસીએન મૂકીએ છીએ અને એ મૂકીને બધું જ પરું ધીરે ધીરે બહાર કાઢતા હોય છે. અને એ પારું બહાર કાઢ્યા પછી જ્યારે પેશન્ટ એ ફેબ્રાઇલ એટલે કે પરું બધું બહાર નીકળી જાય ત્યારે કાઉન્ટ નોર્મલ થતો હોય છે, કિડનીનો રિપોર્ટ નોર્મલ થઈ જતો હોય છે, ત્યારબાદ અમે ડેફિનેટિવ ટ્રીટમેન્ટ તરીકે પછી એની સારવાર કરતા હોય છે. હવે આપણે જે ડિસ્કસ કરી રહ્યા હતા કે સારવાર કઈ કઈ અવેલેબલ છે, તો નોર્મલી આ પ્રકારનો જ્યારે સ્ટોન યુરેટરમાં હોય છે ત્યારે અનવી અમે નોર્મલી એને ઉપરથી આ મિની પીસીએલ ટેકનોલોજી એટલે કે દર્દીને એનેસ્થેસિયા આપ્યા પછી એને પીઠમાં નાનો પંક્ચર કરીને એને દૂરબીન ઉપરથી પસાર કરીને સ્ટોનને અમે તોડીને કાઢતા હોઈએ છીએ, અથવા તો લેપ્રોસ્કોપીથી બાજુમાંથી સાઈડમાં જે પડખાનો ભાગ છે ત્યાં નાનો ઇન્સિઝન મૂકીને લેપ્રોસ્કોપિક ટેકનોલોજીથી અમે પથરી કાઢતા હોઈએ છીએ. અને પથરી કાઢ્યા પછી પેશન્ટને એ વખતે પણ ફરીથી પાછું અમે ડિજેસ્ટેન લાંબા ટાઈમ સુધી રાખતા હોઈએ છીએ અને એકવાર સ્ટેન નીકળી જાય પછી દર્દીને સારું થતું હોય છે. એટલે આ ટાઈપનો જે સ્ટોન હોય છે એની અંદર કાં તો લેપ્રોસ્કોપીથી અથવા તો પીસીએનએલ ટેકનોલોજીથી અમે પથરી અને કાઢતા હોઈએ છીએ. ડોક્ટર દિનેશ, પહેલાની સારવાર કેવી હતી? અત્યારે જાણે છે કે ખૂબ નવી નવી ટેકનોલોજીને દેવસ્ય મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ છે અલગ અલગ નવી નવી ટેકનોલોજીથી જ સારવાર કરતું આવ્યું છે, તો પહેલાં કેવી ટ્રીટમેન્ટ થતી હતી, પહેલાં કેવી સારવાર ઉપલબ્ધ હતી અને અત્યારે આ પથરી માટે સારવાર કઈ ઉપલબ્ધ છે? એક વાત કરું કે આજથી 35-40 વર્ષ પહેલા આવી કોઈ ટેકનોલોજી અવેલેબલ નથી. સૌ પ્રથમ ટેકનોલોજી જે આવી તે લિથોટ્રિપ્સી, જે અત્યારે મોટાભાગના જે દર્શક મિત્રો અથવા તો જે લેમેન છે એને લેઝર ટેકનોલોજી કહે છે, જેમાં બહાર શરીરના બહારના ભાગમાં કિરણોથી પથરી તોડવામાં આવે છે, પરંતુ એ લિથોટ્રિપ્સી ટેકનોલોજી છે જેને ESWL કહેવામાં આવે છે. ESWL એટલે એક્સ્ટ્રા કોર્પોરિયલ શોકવેવ લિથોટ્રિપ્સી, જેની અંદર જ્યારે કોઈ બી વ્યક્તિને પથરી હોય ત્યારે કિરણોથી મશીનના ટેબલ પર સુવાડીને કિરણોનો મારો કરવામાં આવે છે અને પથરી જ્યારે ભૂકો થઈ જાય ત્યારે પેશાબ માટે કાઢવામાં આવે છે. પરંતુ એ ટેકનોલોજી રિઝલ્ટ મોટાભાગના દર્દીઓને જો એવરેજ રિઝલ્ટ જોવામાં આવે તો 70% આજુબાજુ હોય છે. એટલા માટે વધુ સારા રિઝલ્ટ મળે એના માટે રિસર્ચ કરવામાં આવી અને રિસર્ચના અંતે અત્યારે 2 નવી ટેકનોલોજી શોધાઈ છે, જેમાંની એક ટેકનોલોજી છે RIRS ટેકનોલોજી અને બીજી ટેકનોલોજી છે મિની પીસીએલ ટેકનોલોજી. RIRS ટેકનોલોજીની પણ ચર્ચા કરશું આજે આપણે અને મિની પીસીએલની બી ચર્ચા કરશું. પણ એ પહેલાં જ્યારે 40 વર્ષ પહેલાં જ્યારે ટેકનોલોજી નહોતી અવેલેબલ ત્યારે વાટકાપથી અમે ઓપરેશન કરતા હતા. હવે વાટકાપમાં ધારો કે કોઈ વ્યક્તિ કિડનીમાં પથરી લઈને હોસ્પિટલમાં આવે છે ત્યારે અમે અમારી દેવશ્ય કિડની હોસ્પિટલમાં પણ 40 વર્ષ એટલે જ્યારે જે 30 વર્ષ પહેલાં જ્યારે ટ્રીટમેન્ટ કરતા હતા ત્યારે વાઢકાપથી અમે ટ્રીટમેન્ટ કરતા હતા. એ વખતે હું ઇન્સ્ટિટ્યૂટમાં કામ કરતો હતો, યુરોલોજી ઇન્સ્ટિટ્યૂટમાં કામ કરતો હતો અને એ વખતે અમારા ઇન્સ્ટિટ્યૂટમાં યુરોલોજી ડિપાર્ટમેન્ટ જ્યારે હું MCHની ડિગ્રી સુપર સ્પેશિયલાઇઝેશન કરી રહ્યો હતો એ વખતે આ ટેકનોલોજી અવેલેબલ નહોતી. ત્યારે અમે એનેસ્થેસિયામાં વાઢકાપ એટલે લગભગ ચીરો એનો 15-20 સેન્ટીમીટર જેટલો
પડખામાં ચીરો મારતા હતા. પેટના જે સેવન લેયર છે, લેવર લેયર કાપતા હતા. એ વખતે બ્લડ 2-3 બોટલ બ્લડ અમે ચઢાવતા દર્દીને. દર્દીને લગભગ ટાંકા જે કહી શકાય 25-30 ટાંકા આવતા, અને દર્દીને હોસ્પિટલની અંદર 8-9 દિવસ રાખવું પડે. જ્યાં સુધી ટાંકા ન નીકળે ત્યાં સુધી હોસ્પિટલમાં એને રાખવામાં આવતું, અને 8મા દિવસે જ્યારે પેશન્ટને રજા આપવામાં આવતી એ પછી દર્દીને કહેવામાં આવતું કે 1-1.5 મહિનો ગેરઆરામ કરવો. એટલે 1.5 મહિના સુધી દર્દી પોતાના જોબ પર જઈ શકતો નહોતો. અત્યારે ટેકનોલોજીના કારણે સવારે ઓપરેશન કરવામાં આવે છે, સાંજે દર્દીને ડિસ્ચાર્જ કરી દેવામાં આવે છે. એટલે ટેકનોલોજી એ ખરેખર દર્દી માટે આશીર્વાદરૂપ છે. ધારો કે એ દર્દીને બીજા દિવસે ઓફિસ વર્ક કરવું અથવા જોબ કરવી તો જોબ કરી શકે છે. એમાં બ્લડ આપવામાં નથી આવતું, એટલે બ્લડને કારણે જે રોગ થતા હોય, અત્યારે તો આપ જોઈ શકો જ્યારે બ્લડ આપવામાં આવે ત્યારે એના બી કોમ્પ્લિકેશન છે, જેવા કે હિપેટાઇટિસ અથવા તો HIV એટલે એઇડ્સ થવાની પોસિબિલિટી રહે છે. જો એને વ્યવસ્થિત રીતે લેબોરેટરીમાંથી ના આપવામાં આવે તો આ પણ એક ભય રહેતો હોય છે. તો આ બધી જ વસ્તુ જે કોમ્પ્લિકેશન બધા જતા રહે. અત્યારની જે ટેકનોલોજી છે, મિનિમલ ઇન્વેઝિવ ટેકનોલોજી છે, કી હોલ ટેકનોલોજી છે, દર્દીને ખરેખર એનું જે મોર્બિડિટી એટલે કે પેઇન ખૂબ જ ઓછું હોય છે, અને દર્દી કામ પર વહેલો જઈ શકે છે. પેઇન ન થવાના કારણે રિઝ્યુમ જોબ જલ્દી કરી શકતો હોય છે. ઓવરઓલ ફાયદો તો એ થતો છે, નવી ટેકનોલોજીથી ટ્રીટમેન્ટ કરવાથી જે દર્દી હોય છે જલ્દી સાજો થઈ જાય છે અને પોતાના કામ પર જઈ શકે છે. પર્ટિક્યુલરલી અન્વી જે કાર્ડિયોલોજી એટલે જે પેશન્ટને કાર્ડિયક પ્રોબ્લેમ છે, જેને એટેક આવેલો છે, જે દર્દીઓને લોહીનું પાતળું કરવાની દવા જેને ચાલુ હોય છે, એવા દર્દીઓને અમે આ ટેકનોલોજીથી ખરેખર એને ફાયદો થતો હોય છે અને આશીર્વાદરૂપ હોય છે એના માટે. હજુ પણ એ જૂની વાડકાવાળી પદ્ધતિ ડૉક્ટર નિલશ્રી અવેલેબલ છે ખરી? હા બિલકુલ. પેરિફરીની અંદર અત્યારે જોવામાં આવે તો હજુ પણ ઇન્ડિયા આપણું ડેવલપિંગ કન્ટ્રી છે. ઇન્ડિયાની અંદર ખરેખર જે સર્જનની વાત કરો તો વર્લ્ડમાં ફેમસ છે. ઇન્ડિયાના જે સર્જન છે, જે અત્યારે તમે જોઈ શકો કે અમેરિકાની અંદર પણ ઇન્ડિયન જે ડૉક્ટરો છે એના નામ છે, ઇવન ઇન્ડિયાના ડૉક્ટરોનું પણ નામ છે. તો એ જે ઇન્ડિયામાં સર્જન નામ છે, પરંતુ જે પેરિફરીની વાત કરું છું તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન હોવાના કારણે હજુ પણ પેરિફરીમાં વાટકપથી ઓપરેશન કરવામાં આવે છે, અને એ જે જગ્યાએ જે ઓપરેશન કરવામાં ત્યાં આવી કોઈ ફેસિલિટી અવેલેબલ છે જ નહીં. એટલે એ લોકો આ ટ્રીટમેન્ટથી પોતાની સારવાર લે છે, પરંતુ મોટાભાગના લોકો અત્યારે લેટેસ્ટ ટ્રીટમેન્ટ લેવા જ ઈચ્છતા હોય છે. જે લોકોમાં અવેરનેસ છે, જે દર્શક મિત્રોમાં અવેરનેસ છે, લોકો ગૂગલ થ્રુ અથવા ગમે ત્યાંથી પણ, અમારે ત્યાં દેવશ્ય કિડની હોસ્પિટલમાં લોકો ગૂગલમાં વેબસાઇટ જોઈને ઘણીવાર આવતા હોય છે. ઘણીવાર એ લોકોને જે ફેસબુક છે અથવા તો મીડિયા જે ટ્વિટર મીડિયા જે લોકો એના દ્વારા જ્યારે ખબર પડતી હોય ત્યારે એ લોકો આવતા હોય છે. અત્યારે લેટેસ્ટ ટ્રીટમેન્ટથી જ લોકો સારવાર કરાવતા હોય છે અને જલ્દી સાજા થતા હોય છે, પોતાના કામ પર જઈ શકતા હોય છે. જેમ તમે જણાવ્યું કે જૂની જે સિસ્ટમ હતી, જૂની જે ટ્રીટમેન્ટ હતી એમાં ખૂબ લાંબો સમય લાગતો હતો. જી, અત્યારે દર્દીને લગભગ અમે મોટાભાગના દર્દીઓને 1-2 દિવસમાં રજા આપી દેતા હોઈએ છીએ. દર્દી જલ્દી કામ પર જઈ શકતો હોય છે. એમાં દર્દીનો ટાઈમ તો બચે છે, પણ સાથે સાથે એના રિલેટિવનો પણ ટાઈમ આપણે બચાવી શકીએ છીએ. રિલેટિવ જે છે એ લોકોનો પણ ટાઈમ ઘણો બધો બચવાના કારણે એ લોકો પણ એમાં આર્થિક રીતે એમનો ફાયદો થાય છે. ચોક્કસ. આ જે લેટેસ્ટ ટ્રીટમેન્ટ છે એની પાછળ ખર્ચ વિશે થોડી વાત કરીએ. ખૂબ નોમિનલ ચાર્જિસ હોય છે, કેટલો ખર્ચ હોય? નોર્મલી આની વાત કરું તો વાટકાપની અંદર ચાર્જ એનો ઓછો હોય છે, પરંતુ દર્દી જે 8 દિવસ રોકાતો અલ્ટિમેટલી જો ટોટલ કોસ્ટ ગણવામાં આવે તો લગભગ એનો જે ટેકનોલોજીથી ઓપરેશન કરીમાં 20-30% વધારો થતો હોય છે. અત્યારે પણ જે જગ્યાએ વાટકાપ ઓપરેશન જે કરવામાં આવે છે અથવા તો અત્યારે કોઈ કોમ્પ્લિકેટેડ કેસમાં વાટકાપ, એમાં પણ દર્દીનો ખર્ચો 60,000 આજુબાજુ તો થતો જ હોય છે. હવે ટેકનોલોજીની વાત કરું તો ટેકનોલોજીની અંદર જે ખર્ચો થતો લગભગ ટેકનોલોજીની અંદર જે કોમ્પ્લિકેટેડ કેસ છે એની અંદર 1-1.5 લાખની આજુબાજુ થતો હોય છે. પરંતુ દર્દીને એમાં વેલ્યુ ફોર મની હોય છે. ટેકનોલોજી કોસ્ટલી છે, પરંતુ દર્દી માટે આશીર્વાદરૂપ છે. હું અત્યારે કિડનીની અંદર જે સ્ટોન છે, જેમાં જે સ્ટોનમાં RIRS ટેકનોલોજી વાપરવામાં છે, એ ટેકનોલોજી લગભગ 1 લાખની આજુબાજુ થતી હોય છે, 1-1.5 લાખની વચ્ચે. પરંતુ દર્દીને 1 દિવસમાં રજા મળે છે, બ્લડ આપવું પડતું નથી, પેઇન થતું નથી. દર્દીને માટે જે એનેસ્થેસિયા એ પણ અત્યારે જે ટેકનોલોજી લેટેસ્ટ છે, એટલે દર્દી ઓવરઓલ એને ફાયદો થતો હોય છે. ઓવરઓલ એમને ફાયદો થતો હોય છે, આર્થિક રીતે એમને ફાયદો જ થતો હોય છે આ નવી ટેકનોલોજીથી ટ્રીટમેન્ટ લેવાથી. આપણે ડૉક્ટર દિનેશ, નવી ટેકનોલોજીના ટ્રીટમેન્ટ વિશે વાત કરી, આપે જે 2 ટ્રીટમેન્ટ જણાવી, કયા પ્રકારની સારવાર એમાં આપવામાં આવતી? નોર્મલી અન્વી જે કિડની અંદર જે સ્ટોન છે, અત્યારે હું જે વાત કરું છું કે કિડની અંદર જે સ્ટોન છે એની અંદર અમે સીટી સ્કેન કરાવતા હોઈએ છીએ. તો સિટી સ્કેનની અંદર સ્ટોનની ડેન્સિટી કેટલી હોય છે, એટલે એની કન્સિસ્ટન્સી કેવી છે, હોસ્પિટલ યુનિટમાં અમને ખ્યાલ આવી જાય. જ્યારે સ્ટોનની જે ડેન્સિટી છે 800 કરતાં ઓછી હોય, ધારો કે કોઈ સ્ટોનની ડેન્સિટી 500 હોસ્પિટલ યુનિટ છે, તો એવા જ માત્ર કેસમાં અમે લિથોડિપ્સી કરતા હોઈએ છીએ. જ્યારે સ્ટોનની ડેન્સિટી વધારે હોય, ધારો કે 500, 1200 કે 1500 છે, તો એ સ્ટોન
કઠણ હોય છે, હાર્ડ હોય છે, અને એમાં લિથોટિપ્સ એટલે કે જે કિરણથી તોડવાનું મશીન કામ કરતું નથી, એમાં રિઝલ્ટ બિલકુલ મળતું નથી. ઉપરથી દર્દી એમાં હેરાન થતો હોય છે. તો એવા કેસની અંદર અમે, ધારો કે કિડની અંદર સ્ટોન છે, એની સાઈઝ 10 મિલીમીટર છે, તો અમે અત્યારે જે લેટેસ્ટ ટેકનોલોજી RIRS ટેકનોલોજી આવી છે એ ટેકનોલોજીનો અમે ઉપયોગ કરીએ છીએ, જે આપણે વારંવાર આપણા પ્રોગ્રામમાં બતાવેલી છે. આ જે ટેકનોલોજી, એમાં દોરી જેવું દૂરબીન, જેને ફ્લેક્સિબલ નેફ્રો ઇરેટ્રોસ્કોપ કહેવામાં આવે છે, દર્દીને એનેસ્થેશિયા, જનરલ એનેસ્થેશિયા આપ્યા બાદ એને પેશાબનો જે માર્ગ, બહારની જે મૂત્રનળી છે એમાંથી દૂરબીન પસાર કરીને અંદરની જે મૂત્રવાહિની છે ત્યાં લઈ જવામાં આવે છે, અને ત્યાંથી કિડનીમાં એને એન્ટર કરવામાં આવે છે. હવે આ જે દૂરબીન જે છે એનો છેડો છે એમાં એને એંગલ આપવામાં આવે છે, એટલે જે એને છે ને એક કર્વ છે, બહારથી લીવરથી એનું મુવમેન્ટ કરીને એનું 270 ડિગ્રી સુધી એને વાળી શકાય છે. એટલે ટીપ વળવાને કારણે કિડનીની અંદર ક્યાંય પણ સ્ટોન હોય તો એ સ્ટોનને અમે ઇઝીલી એની ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ. હવે આ દૂરબીનની અંદરથી દોર વાળ જેવો જે લેઝર ફાઇબર છે એ લેઝર ફાઇબર પસાર કરીને સ્ટોનને અમે ડસ્ટ કરતા હોઈએ છીએ, અને એના રિઝલ્ટ અત્યારે ખૂબ જ સારા છે. રિથોડિશનના રિઝલ્ટ લગભગ 70-80% આજુબાજુ, જ્યારે આ ટેકનોલોજીમાં રિઝલ્ટ 95% સારા છે. એટલે રિસર્ચને અંતે આ ટેકનોલોજી ખરેખર દર્દી માટે આશીર્વાદરૂપ છે. આ ટેકનોલોજીમાં નોર્મલી અમે જ્યારે સવારે ઓપરેશન કરીએ ત્યારે બીજા દિવસે સવારે દર્દીને અમે હોસ્પિટલમાંથી રજા આપીએ છીએ, દર્દી ઓફિસ વર્ક રિઝ્યુમ જલ્દી કરી શકે છે, અને દર્દીને પેઇન બિલકુલ થતું નથી, બીજા કોમ્પ્લિકેશન નથી આના, એટલે ફાયદાકારક છે. જે પહેલાની ટ્રીટમેન્ટ હતી કદાચ એમાં પેઇન થવાની શક્યતા હતી, ખૂબ જ વધારે, કારણ કે જ્યારે બી કોઈ વાટકા પેલે ચીરો મૂકવામાં આવે ત્યારે એ પેઇનફુલ પ્રોસિજર હતી. દર્દીને ઘણીવાર 3-4 દિવસ સુધી પેઇન સિવિયર રહેતું હતું, અને એ વખતે બી પેઇન કિલર બી એટલા શોધાયા નહોતા, અત્યારે તો પેઇન કિલર બી ઘણા સારા છે, એટલે દર્દીને તરત જ ઇફેક્ટ આવે છે અને દર્દીને એમાંથી રાહત મળે છે. અને પ્લસ આ ટ્રીટમેન્ટ પેઇનલેસ ટ્રીટમેન્ટ છે અને જલ્દી ઝડપથી દર્દી સાજા થઈ જતા હોય છે, એટલે એ પણ ફાયદો છે, આર્થિક રીતે પણ ફાયદો ગણી શકાય. અને ઉત્તમ સાધનો દ્વારા જે આ પ્રકારની ટ્રીટમેન્ટ હાથ ધરવામાં આવે છે, ટ્રીટમેન્ટ દ્વારા દર્દી જે છે એ 100% સાજો થઈ જાય છે, અને સાથે જ એને થોડા ઘણા અંશે પૈસા નો વપરાશ થાય છે, પરંતુ આર્થિક રીતે જોવા જઈએ તો સહાયરૂપ જ કહી શકાય. અત્યારે અનવી એવું છે કે અત્યારે અવેરનેસ એટલી બધી દર્શક મિત્રોમાં વધી ગઈ છે, એ લોકો અત્યારે જે વેબસાઇટ છે, આ સોશિયલ મીડિયા છે, એના દ્વારા બધી જ માહિતી એમને ખ્યાલ હોય છે. ઘણા દર્દીઓ તો સામેથી આવીને અમે ડિમાન્ડ કરતા હોય છે કે સર કિડનીની અંદર સ્ટોન છે અને આ સ્ટોન માટે અમારે RIRS ટેકનોલોજીથી ઓપરેશન કરાવવું છે, એટલે એ ડિમાન્ડથી પણ એ ઘણીવાર ઓપરેશન કરાવતા હોય છે. અમારે સમજાવવાની પણ ઘણા લોકોને જરૂર પડતી નથી, એટલે ઘણા અમારા NRE પેશન્ટ આવતા જે લોકો ડાયરેક્ટલી કહેતા કે મારે RIRS થી જ ઓપરેશન કરાવવું છે, અને એ ઘણા એજ્યુકેટેડ લોકો પણ આ રીતે ડિમાન્ડ કરતા હોય છે. બીજી ટેકનોલોજી જાગૃતિ છે, હા ઘણી જાગૃતિ છે. બીજી ટેકનોલોજીની વાત કરું અનવી, તો મિની PCNL ટેકનોલોજી બહુ જ આશીર્વાદરૂપ છે, મિની અને માઇક્રો PCNL. જ્યારે ઘણા દર્દીઓમાં એવું છે કે કિડનીની અંદર સ્ટોન છે પરંતુ અંદરથી દોરી જેવું દૂરબીન, જે હું પતલામાં પતલું દૂરબીન પણ નીચેથી પસાર થતું નથી, કારણ કે ઘણીવાર યુરેટર ઘણીવાર એટલું સાંકડું હોય છે કે એમાં નાનું સરખું દૂરબીન પણ પસાર કરી શકાતું નથી. તો એમાં બીજો ઓપ્શન છે, અમે એ જ એનેસ્થેશિયાની અંદર દર્દીને ઊંધું સુવાડીને ટેબલ પર, ઓપરેશન ટેબલ પર ઊંધું સુવાડીને પાછળ નાનો કાપો મારીને એની આખી ટ્રેક બનાવવામાં આવે સ્કિનથી તે કિડની સુધીની, અને ત્યારબાદ પાતળું દૂરબીન જેને મિની નેફ્રોસ્કોપ કહેવામાં આવે છે, અને જે પ્રોસિજર છે એને મિની PCNL કહેવામાં આવે છે. તો મિની PCNL ટેકનોલોજીથી કિડનીમાં રહેલી સ્ટોન જે છે એને અમે ટુકડા કરી દઈએ છીએ, અને નાના નાના ટુકડા કરીને એટ એ ટાઈમ એ જ વખતે અમે ટુકડા કાઢી નાખીએ છીએ. આ ટેકનોલોજી ખૂબ જ આશીર્વાદરૂપ છે. દર્દીને હોસ્પિટલની અંદર 1-2 દિવસ રાખવામાં આવે છે, પછી દર્દીને રજા આપવામાં આવે છે, પણ અગેન આ ટેકનોલોજી ખરેખર દર્દી માટે બ્લેસિંગ સમાન છે. અને લોકોમાં જાગૃતિ છે, જેમ આપે જણાવ્યું કે લોકો ટ્રીટમેન્ટ જોઈને ઇન્ટરનેટના માધ્યમ થકી લોકો જોઈને આવતા હોય છે. ઘણીવાર તો અમને એટલી બધી નવાઈ લાગતી હોય કે એ લોકો જે ક્વેશ્ચન ને જે આન્સર એમની પાસે હોય છે, ઘણીવાર જે અમારે કંઈ કહેવાની જરૂર નથી. કયા કયા પ્રકારના ક્વેશ્ચન લોકો કરતા હોય છે, કારણ કે કદાચ આ માધ્યમ મોટાભાગના લોકોનો કન્સર્ન બે હોય છે. એક તો કન્સર્ન એમનો, એક તો ફાઇનાન્શિયલ કન્સર્ન હોય છે. નોર્મલી કોઈ બી વસ્તુને હોસ્પિટલની, ધારો કે અમારે દેવશ્ય કિડની હોસ્પિટલમાં જ્યારે કોઈ બી પેશન્ટ આવે છે ત્યારે અમે જુદી જુદી ટેકનોલોજીને સમજાવીએ છીએ, અને દરેક ટેકનોલોજીની વેલ્યુ ફોર મની, કોસ્ટલી છે 100% કોસ્ટલી છે, પરંતુ જ્યારે પેશન્ટ એજ્યુકેટેડ છે, સમજ્યું છે, એને ખ્યાલ છે. બજારની કોઈ બી પ્રોડક્ટ લઈ લો, ધારો કે હું મોબાઈલની વાત કરું તો મોબાઈલ તમે કોઈ બી કંપનીનો લો તો એક કંપનીનો જે મોબાઈલ છે 5,000 રૂપિયામાં મળે છે, જ્યારે એપલ જેવી જે કંપની છે એનો મોબાઈલ ફોન લેવા જાવ તો 70-80 હજાર રૂપિયા મળે છે, પરંતુ એની વેલ્યુ છે. એ જ રીતે ટેકનોલોજી પણ વેલ્યુ છે,
એ વેલ્યુને આધારે જ્યારે ટેકનોલોજી જ્યારે એ ઓપરેશન કરવામાં આવે છે ત્યારે દર્દીને ખરેખર ફાયદો થાય છે, અને જ્યારે પેશન્ટ જ્યારે રજા લે છે ત્યારે ખરેખર એ ખરેખર એને સેટિસ્ફેક્શન હોય છે. નોર્મલી કોઈ બી આપણે નોર્મલી વાત કરીએ, જમવાની જ વાત કરીએ, તો રોડ ઉપર જ્યારે કોઈ લારી પર જમવામાં આવે છે તો એક આઇટમ ધારો કે તમને જમવામાં 25 રૂપિયા રહે છે, એવી 4 આઇટમ એટલે 100 રૂપિયામાં કોઈ બી વ્યક્તિ જમી શકે છે, પણ એ હાઇજેનિક નથી. નોર્મલી કોઈ પણ વ્યક્તિ એવું ના પસંદ કે હું લારીનું જમું, પણ હોટલની અંદર જો એ જ જમવાનું એ જ આઇટમ લેવામાં આવે તો એક આઇટમ લગભગ 200 રૂપિયાની મળે છે, એમ કરીને એનું બિલ 4 આઇટમનું 800 રૂપિયા થાય છે. ક્યાં 100 રૂપિયા ને ક્યાં 800 રૂપિયા, તેમ છતાં પણ મોટાભાગના લોકો હોટલમાં જમે છે, કારણ કે એને ખ્યાલ છે કે અહીંયા હું જમીશ તો મારું પેટ નહીં બગડે, મારું હેલ્થ સચવાઈ રહે છે, અને વધારે પૈસા એટલે વધારે પૈસા ટૂંકમાં એને વેલ્યુ ફોર મની મળે. પરંતુ જો સારવાર સાચી સારી મળતી હોય અને જલ્દીથી દર્દી સાજો થઈ જતો હોય તો કદાચ પૈસા કશું જ નથી, એમાં કોઈ વાંધો જ નથી આવતો. જે ચોક્કસ એટલે લોકો માટે આ ટ્રીટમેન્ટ અને આ નવી ટેકનોલોજીવાળી ટ્રીટમેન્ટ આશીર્વાદરૂપ છે. દેવસ્ય મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ છે, આપણે જાણીએ છીએ કે દર વખતે આપણે જણાવ્યું છે કે જે ગરીબ દર્દીઓ છે લોકો માટે માત્ર નોમિનલ ચાર્જીસમાં 100 રૂપિયામાં ઓપીડી પણ પૂરી પાડતી હોય છે, અને સાથે જ આપણે જાણો છો કે એની મેઇન બ્રાન્ચ વાડજ બોપલ અને સાથે જ કહેવાય કે નરોડામાં પણ એની બ્રાન્ચ છે. આપ પણ જઈ શકો છો, આપને કિડની સિવાય પણ અન્ય કોઈ રોગની સારવાર ઈચ્છતા હો તો આપ પણ દિવસ્ય કિડની હોસ્પિટલની દિવસ્ય મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલની મુલાકાત લઈ શકો છો. અને એમાં એક વસ્તુ ખાસ કહું કે ઘણા દર્દી ગરીબ છે પરંતુ એને ધારો કે મારામાં વિશ્વાસ છે અથવા તો દિવસ્ય કિડની હોસ્પિટલમાં એને ટ્રીટમેન્ટ લેવી છે, હવે શ્રદ્ધા છે અને પૈસા નથી, તો એના માટેનું અમે સોલ્યુશન શોધી નાખ્યું કે આવા દર્દીઓ છે એના માટેનો સ્પેસિફિક ટાઈમ અમે નક્કી કર્યો, બુધવાર અને ગુરુવાર અને બપોરે 2 થી 5. જ્યારે કોઈ બી વ્યક્તિ ગરીબ દર્દી કે જેને ખરેખર દેવશ્ય કિડની હોસ્પિટલની ટ્રીટમેન્ટમાં વિશ્વાસ છે એવા લોકો જ્યારે આવે છે તેને નોમિનલ ચાર્જ એટલે લગભગ 100 રૂપિયાના ચાર્જમાં અમે કન્સલ્ટેશન કરીએ છીએ, અને ધારો કે એને સોનોગ્રાફીની જરૂર પડી તો સોનોગ્રાફી અમે માત્ર એ સોનોગ્રાફી 300 રૂપિયામાં કરતા હોઈએ. નોર્મલી અત્યારે અનવી એવું છે કે ટ્રસ્ટમાં પણ સોનોગ્રાફીનો ચાર્જ લગભગ 400 થી 500 રૂપિયા લે છે, એ જ વસ્તુ અમે 300 રૂપિયામાં આશીર્વાદરૂપ કહી શકાય. દર્દીને એનું કામ થઈ જાય છે, ઘણી વાર તો બહુ ગરીબ દર્દીઓ તેનો ઓપરેશનનો ચાર્જ પણ અમે છોડી દેતા હોઈએ છીએ, અને ઘણા દર્દીઓને અમે એમ પણ કહેતા ખાલી દવાનો ચાર્જ અને એનેસ્થેસિયાનો ચાર્જ આપવાનો રહેતો હોય છે, એટલે એ રીતે અમે દેવશ્ય હેલ્થકેર ફાઉન્ડેશન દ્વારા ગરીબ દર્દીને મદદ કરવા માટે મેક્સિમમ અમે ટ્રાય કરતા હોઈએ. ખૂબ ખૂબ સારી વાત કહેવાય કે ખૂબ નોમિનલ ચાર્જથી ગરીબ દર્દીઓને સારવાર મળી રહે અને ઉત્તમ ટેકનોલોજી દ્વારા સારવાર મળી રહે. ડોક્ટર દિનેશ ખૂબ ખૂબ આભાર આપે છે આ પ્રકારની આજે માહિતી આપી, માર્ગદર્શન આપ્યું બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર દર્શક મિત્રો, તો આજના કાર્યક્રમમાં આટલું જ, ફરી મળીશું. નમસ્કાર. હવે શરીરમાં થતા મૂત્રમાર્ગનું ઇન્ફેક્શન, પથરી તથા પ્રોસ્ટેટ અને કિડની લગતી ગંભીર બીમારી વિશે સંપૂર્ણ માર્ગદર્શન આપશે ડોક્ટર દિનેશ પટેલ.